ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પાટણના પ્રવાસે આવતા ઊંઝાથી બાલીસરામ ગામે તેઓનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાંધીજી સહિત સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી બાલીસરામ ગામે સભા યોજાતા ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો। ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ બાલીસરામ ગામે આવતા બાલીસરામથી સંડેર ગામ વચ્ચે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો રેલીમાં જોડાયા હતા। પાટીદાર રેલી સંડેર ગામ નજીક ખોડલધામ મંદિર નિર્માણ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા સ્થળે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો, વડીલો અને મહિલાઓ પણ હાજર રહી હતી। મંચ પર ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પાટીદાર યુવાનો દ્વારા નરેશભાઈ પટેલનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 30 વીઘા જમીનમાં સંડેર ગામે ખોડલધામ મંદિર નિર્માણ પામનાર હોય ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલે તેની મુલાકાત લીધી હતી। મારા થકી ખોડલધામનું સન્માન કર્યું છે બદલ આપ સૌનો મારો ખૂબ ખૂબ આભાર। મા ખોડિયાર આપ સૌને હળમેશ આનંદમાં રાખે અને આપના સપનાઓ પૂરા કરે એવી મા ખોડલ પાસે હું કાગવડીને પ્રાર્થના કરીશ। આજે ઉત્તર ગુજરાતના પ્રવાસમાં આવવાનું થયું અને ભાઈ શ્રી કિરીટભાઈએ મને કીધું બાલીસરા ગામનો આગ્રહ છે કે આપ ત્યાં આવો, દરેક સમાજ ઉત્સુક છે કે આપનું સન્માન કરે, પણ હું એક વ્યક્તિ છું અને આપનું સન્માન સીધું માં ખોડલને પહોંચે એવી હું પ્રાર્થના કરું છું, મારા ચરણોમાં આપના ફૂલાર પહોંચે એવી હું પ્રાર્થના કરું છું। આજે સમય, હજી કાર્યક્રમો ઘણા હોવાથી સમય ઓછો છે, આપ ઘણા સમયથી અહીંયા બેઠેલા હતા અને મોડા થયા છે એ બદલ પણ